સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ટ્રાફિક ડીસીપી દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે। સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં માર્કેટ વિસ્તારમાં પાર્ક કરવામાં આવતા અથવા તો રસ્તાની બાજુએ ઊભા રહેતા લોડિંગ અને અનલોડિંગ ટેમ્પોને પ્રવેશ માટે એક સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, જ્યાં ટૂંક સમયમાં શહેર પોલીસ તરફથી એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે, જે માટે સવારે 9-12 અને સાંજે 6-9 સુધી ટેમ્પો પ્રવેશ બંધી કરવાની તૈયારી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સુરતમાં ટેક્સટાઇલ વેપાર માટે રોજ 4,000થી વધુ વાહનો એકસાથે માર્કેટમાં આવતા જતા હોય છે। 150થી વધુ માર્કેટ અને 4,000થી વધુ દુકાનોમાં કાપડ વેપાર થાય છે, ત્યારે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થાય છે અને કલાકો સુધી વાહનો ફસાયેલા રહે છે, જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જે સંદર્ભે પાલિકા સાથે પણ શહેર ટ્રાફિક પોલીસ સંકલન સાધી માર્કેટ વિસ્તારને રિવ્યૂ કરવાની છે। સુરત કે ટેક્સટાઇલ માર્કેટમાં જો ટ્રાફિકની સમસ્યા હે ઉસકે લીએ સીપી સરને એક કમિટી બનાઈ થી। उस कमेटी में टेक्सटाइल मार्केट के सभी स्टेक होल्डर के साथ एक मीटिंग की और उस मीटिंग में ये डिस्कशन हुआ और ये पाया गया कि जो लोडिंग अनलोडिंग के लिए वाहन आते हैं उनकी हेवी ट्रैफिक के समय में उनके प्रेजेंस की वजह से ट्रैफिक की समस्या खड़ी होती है। तो इसके लिए एक समय का एक पाबंदी रहेगी, सुबह 9-12 और शाम के 6-9 के बीच में कोई भी प्रकार का वाहन मार्केट में लोडिंग अनलोडिंग या फिर अवर जवर या फिर पार्किंग रास्तों के ऊपर नहीं कर पाएगा। इसके अलावा हम अलग अलग पार्किंग्स का रिव्यू भी कर रहे हैं और एक पूरे मार्केट की समस्या एक साथ सॉल्व हो जाए इसके लिए अलग अलग प्रयत्न ट्रैफिक ब्रांच के द्वारा चल रहे हैं।